નમસ્કાર વીટીવી વિશેષ સાથે હું સુસ્તિ પૈસાની ચોરી ગરણાની ચોરી વાહનની ચોરી આ તમામ ચોરીથી તમે અને હું વાકેફ છીએ અને સાવધ પણ છીએ પરંતુ તમારી અંગત માહિતી પણ કોઈ ચોરી શકે છે છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયેલા ઘમાસાણ બાદ ડેટા ચોરી શબ્દ હવે આપણા માટે જાણીતો બની ગયો છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર ડિજિટલ વોર છેડાઈ ગઈ છે બંને પક્ષ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે લોકોનો ડેટા વેચ્યો છે આમાંથી કોના આક્ષેપ કેટલા સાચા છે તે તો તપાસનો વિષય છે પરંતુ ડેટા ચોરીથી તમને કેટલું નુકસાન જઈ રહ્યું છે તેની વાત કરીશું આજે વીટીવી વિશેષમાં ફેસબુક નો ડેટા લીક નો મામલો સામે આવ્યા બાદ ભારતની બે મોટી રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છેડાય છે ભાજપ પર ડેટા ચોરીનો આક્ષેપ મૂકી ખુદ કોંગ્રેસ જ ફસાઈ ગઈ છે કોંગ્રેસ સિંગાપુરની એજન્સીને ડેટા આપતી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે એ પછી કોંગ્રેસે પ્લે સ્ટોર પરથી પોતાની એપ્લિકેશન જ હટાવી દીધી છે डेटा चोरी पर राजकीय दंगल आमने सामने भाजपा ने कांग्रेस कांग्रेस पर डेटा लीक नो आक्षेप कांग्रेस से प्ले स्टोर पर थी हटावी एप डेटा लीक पर शुरू थयेलू राजकीय दंगल अटकवानू नाम नथी ले रहू नमो एप पर सवाल उठावीने हवे राहुल गांधी खुद सवाल मां घेराई गया छे राहुल गांधी एक फ्रेंच हैकर ना ट्वीट नो हवालो आपीने नरेंद्र मोदी एप थी डेटा लीक करवानो आरोप लगाव्यो हतो ત્યારે હવે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીને તેમના જ અંદાજમાં જવાબ આપ્યો છે રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કરેલા ટ્વીટથી ખળબળાટ મચી ગયો છે અમિત માલવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે હાય મારું નામ રાહુલ ગાંધી છે હું દેશની સૌથી જૂની પાર્ટીનો અધ્યક્ષ છું જ્યારે તમે અમારા સત્તાવાર એપ પર લોગ ઇન કરશો તો હું તમારો તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપી દઉં છું પોતાની ટ્વીટ સાથે અમિત માલવિયાએ કેટલાક આંકડા પણ શેર કર્યા જેમાં તેઓએ કેટલાક આઈપી એડ્રેસની સાથે ડેટા સિંગાપુર ટ્રાન્સફર કરવાનો દાવો કર્યો છે આ સાથે માલવિયાએ કોંગ્રેસની વેબસાઇટના આધારે પણ આરોપ લગાવ્યા માલવિયાએ કોંગ્રેસ વેબસાઇટના કેટલાક સ્ક્રીનશોટ્સ શેર કર્યા જેમાં એ ભાગને હાઇલાઇટ્સ કરાયો છે જેમાં લખ્યું છે કે ગુપ્ત જાણકારી આપવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી કી જો વેબસાઇટ હૈ ઉસસે જો ડેટા લિયા જાતા હૈ વો સીધા સિંગાપુર મે સ્ટોર કિયા જાતા હૈ રાહુલ ગાંધી ડેટા પ્રાઇવેસી ઓર ઇન્ડિવિજ્યુઅલ ડેટા કો લેકે બિલકુલ ભી સંજીદના નહીં હૈ ઓર જબ વો પ્રધાનમંત્રી જી કે એપ પે સવાલ ઉઠાને કા પ્રયાસ કરતે હૈ તો ઉસસે બિલકુલ સ્પષ્ટ હો જાતા હૈ કે ના તો ઉન્હોને ઇસ એપ કો સમજને કા પ્રયાસ કિયા હૈ ના ઉનકો ઉસકે બારે મે કોઈ જાણકારી હૈ દેખિયે રાહુલ જી ને પ્રધાનમંત્રી એપ કે જરીએ જો ડેટા શેર કિયા જાતા હૈ જો ડેટા ટ્રાન્સફર કિયા જાતા હૈ ફોરેન કંપનીઝ કો ઉસકા જિક્ર કિયા થા તો ઉસકા જવાબ તો ભારતીય જનતા પાર્ટી નહીં દે રહી હૈ ઉનકા જવાબ દેના ચાહિયે કે નહીં યે મોદીજી સે સંબંધિત એપ હૈ ઓર ઇસમે ડેટા શેર નહીં કિયા જાતા વો કરને કે બજાય ઉલટા આપ સવાલ પૂછ રહે હૈ તરહ તરહ કી બાતે લાંછન લગા રહે હૈ યે ઇનકી અપની રાજનીતિ હૈ આ સમગ્ર વિવાદ બાદ કોંગ્રેસ દ્વારા પોતાની એપ સ્ટોર પરથી એપ હટાવી લેવામાં આવી છે એપ સ્ટોર પર વિથ આઈએનસી નામથી કોંગ્રેસની એક એપ્લિકેશન હતી જો કે હવે આ એપ્લિકેશન સર્ચ કરતા નોટ ફાઉન્ડ નો મેસેજ આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા એપ હટાવી લેવામાં આવતા ફરી એક વખત અમિત માલવિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીએ નમો એપ ડિલીટ કરવા કહ્યું પરંતુ કોંગ્રેસે એપ સ્ટોર પરથી પોતાની જ એપ હટાવી દીધી કોંગ્રેસ પાર્ટી શું છુપાવી રહી છે આ મામલે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ આઈટી સેલે આ મામલે જવાબ આપવો જ જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
તેમના પર લાગેલા આરોપો મામલે જવાબ આપવો જોઈએ। ભાજપ આઈટી સેલ માત્ર આક્ષેપનો પલટવાર કરી રહ્યું છે અને આનાથી કોઈ વાત સ્પષ્ટ નથી થવાની। अब तो पार्टी ऑफिस भी बहुत शानदार हो गया है, उनको जवाब देना चाहिए। वो इतना कमजोर पड़ गए हैं कि मुझे लगता है कि प्रधानमंत्री इसको कहीं ना कहीं अपने हाथ में लेकर किसी ऐसे लोगों को कहना चाहिए कि इसका जवाब दें। ये तो बेबुनियाद बात है, परंतु उसको तथ्य से नकार करनी चाहिए। हमारे जो आईटी सेल पार्टी के वो जवाब फीका पड़ रहे हैं और सिर्फ वो काउंटर आरोप लगा रहे हैं, इससे कैसा होगा सर। डेटा लीकना मामला ने लेने भाजप अने कांग्रेस वच्चे रीतसर सोशल मीडिया वॉर शुरू थई गई छे। दररोज बन्ने पार्टीओ तरफथी कंईक नवी जानकारीओनी साथे पोताना आरोपोने मजबूती आपवाना प्रयासो करवामां आवी रह्या छे। प्रेस कॉन्फरन्स थी लईने सोशल मीडिया सुधी बन्ने पार्टीओ एकबीजाने खोटा साबित करवाना दरेक संभावित प्रयासो करी रही छे। बन्ने पक्ष जाणे के ट्वीट ट्वीट रमी रह्या होय तेम एक पछी ट्वीट करवामां आवी रह्या छे। जो कि आ बधानी वच्चे जनता परेशान छे कि भरोसो कोना पर करवो। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज़। अगर बात करिए तो आ पहला रविवारे कांग्रेस द्वारा भाजप पर डेटा लीक करवानो आक्षेप करवामां आव्यो। नमो एपना माध्यम थी लोकोना डेटा विदेश में अपाय रह्या छे तेवो पण आक्षेप कांग्रेसे कर्यो। आ साथे ज डिलीट नमो एप नामनुं अभियान पण कांग्रेस द्वारा शुरू करायुं। पीएम मोदी पर राहुल गांधी नो आक्षेप, प्रधानमंत्री पर लगाड़ियो जासूसी नो आरोप। नरेंद्र मोदी ने राहुल गांधी ए गणाव्या बिग बॉस। डेटा चोरी पर चाली रहेला दंगल मा राहुल गांधी ए प्रधानमंत्री नरेंद्र मोदी पर नवो आक्षेप कर्यो छे। राहुल गांधी ए ट्वीट करीने फरी एक वक्त प्रधानमंत्री पर डेटा चोरी नो आक्षेप कर्यो छे। एटलू ज नहीं, प्रधानमंत्री ने तमाम लोगो पर नजर राखनारा बिग बॉस कही दीधा। नमो एप चुपकी दीथी तमारा मित्रों अने घरना लोकोनो ऑडियो वीडियो अने कॉन्टेक्ट रेकॉर्ड करे छे, त्यां सुधी के जीपीएस ना माध्यम थी तमारा लोकेशन पर पण नजर राखे छे। त्यो बिग बॉस छे जे भारतीयनी जासूसी करवानो पसंद करे छे। हवे तेमने बाळकोनो डेटा जोईए छे। 13 लाख एनसीसी केडेट्स ने नमो एप डाउनलोड करवा माटे मजबूर करवामां आवी रह्या छे। तरफ आ ट्वीट ना जवाब मा स्मृति ईरानी ए राहुल गांधी पर आकरा प्रहार कर्या। राहुल ना बिग बॉस नो जवाब स्मृति ए छोटा भीम थी आप्यो। स्मृति ईरानी ए ट्वीट कर्यू, राहुल गांधी जी छोटा भीम पण जाने छे के एक जे सामान्य माहिती मांगे छे ते जासूसी जेवी नथी। राहुल गांधी जी तमे ए जणावानु कष्ट करशो कि कांग्रेस डेटा सिंगापुर सर्वर ने शा माटे मोकले छे जेने कोई पण टॉम डिक अन एनालिटिका वापरी शके छे। समग्र विवाद ने शुरुआत राहुल गांधी रविवारे करेला ट्वीट बाद थई हती। राहुल गांधी रविवारे ट्वीट कर्यु हतु, हाय मारु नाम नरेंद्र मोदी छे, हू भारत नो प्रधानमंत्री छु। ज्यारे तमे मारी आधिकारिक एप मा साइन अप करो छो तो हू तमारा बधो ज डेटा अमेरिकी कंपनीओ अने मारा मित्रो ने आपी दऊ छु। आ ट्वीट नो जवाब भाजप ना आईटी सेल ना प्रमुख अमित मालवीया ए राहुल गांधी ना ज अंदाज मा आप्यो हतो। समग्र विवाद की शुरुआत फेसबुक थी डेटा चोरी थवाना आक्षेप थी थई हती। कांग्रेस अने भाजप बन्ने कैम्ब्रिज एनालिटिका ना माध्यम थी एक बीजा पर डेटा चोरी ना आक्षेप कर्या हता। कैम्ब्रिज एनालिटिका बाद हवे निशान पर नमो एप आवी गई छे। कांग्रेसे डिलीट नमो एप नाम नी अभियान शुरू कर्यु छे। उल्लेखनीय छे के मोदी एप हाल एंड्रॉइड मा उपलब्ध छे।
પ્લે સ્ટોરની માહિતીના આધારે હાલ આ એપમાં 50 લાખથી વધારે લોકો જોડાયેલા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ફેસબુકથી શરૂ થયેલું આ ટ્વિટર વોર અત્યારે ક્યાં પહોંચ્યું છે તેના વિશે આપને જણાવીશું બ્રેક બાદ. ઘમાસાણ છે તે શરૂઆત ત્યારે થઈ કે જયારે કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની દ્વારા ફેસબુક યુઝર્સના ડેટા ચોરી કરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો. આ મામલો સામે આવતાની સાથે જ ભાજપ દ્વારા કોંગ્રેસ પર ડેટા ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની દ્વારા આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સની માહિતી ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો. આ જાણકારીને કથિત રીતે ચૂંટણી દરમિયાન ટ્રમ્પને જીતાડવામાં મદદ કરવા અને વિરોધીઓની છબી ખરાબ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે તો ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ પણ આ મામલે માફી માંગી છે. જો કે સમગ્ર મામલો સામે આવ્યો તો દુનિયાભરમાં બબાલ મચી ગઈ અને ભારતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો. ફેસબુકના ડેટા ચોરી મુદ્દે ભાજપ કોંગ્રેસમાં નિવેદન યુદ્ધ શરૂ થઈ ગયું. પહેલો પ્રહાર ભાજપે કર્યો. ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેમ્બ્રિજ એનાલિટિકાના નામની કંપની સાથે કથિત સંબંધને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા તો કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર વળતા પ્રહાર કર્યા. હમારા સ્પષ્ટ આરોપ હૈ કે અક્ટૂબર 9 કો ખબર છપતી હૈ 17 મેં ગુજરાત કા ચુનાવ કે બાદ હુઆ થા ઓર જિસ તરહ કા વહાં કા ભાષા કા પ્રયોગ કિયા જિસ તરહ કી ઝૂઠ બોલે ગયે સોશિયલ મીડિયા પર હમ લોગ પ્રચાર કર રહે થે તો પરિસ્થિતિયાં સ્પષ્ટ થી કે જો કેમ્બ્રિજ એનાલિટિકા કા સ્ટાઇલ હૈ चुनाव को ये न के न प्रकार प्रभावित करने की कोशिश करो तो की गई. ये हिंदुस्तान है, यहां का चुनाव ऐसे प्रभावित नहीं होता. आज फिर कानून की बजाय उनका नाम बदलकर अब झूठ मंत्री रख देना चाहिए. हिटलर के एक सेनापति थे गोबल्स और अब आदरणीय मोदी जी के सेनापति हैं रविशंकर प्रसाद जी. तो झूठ मंत्री रविशंकर प्रसाद जी ने आज फिर एक पत्रकार वार्ता कर कल कांग्रेस के तथ्यों और साक्ष्यों का जवाब तो दिया नहीं, आज फिर एक नई पत्रकार वार्ता कर डाली. तो आ तरफ राहुल गांधी पण डेटा लीक मामले भाजप सामे पलटवार करता जणाव्युं हतुं के ज्यारे ज्यारे सरकार पर कोई मुसीबत आवे छे त्यारे कांग्रेस सामे नवो आरोप मुकीने पोतानी भूल पर पड़दो नाखवानो प्रयास करे छे. રાહુલે ટ્વીટ કરતા લખ્યું છે કે પ્રશ્ન એ હતો કે ઇરાકમાં 39 ભારતીયોના અપહરણ કરીને હત્યા કરાઈ, તેનો ઉકેલ સ્વરૂપે ભાજપે કોંગ્રેસ સામે ડેટાની નવી વાર્તા ઉભી કરી. પરિણામ એ આવ્યું કે મીડિયા મુદ્દાથી ફંટાઈ ગયું અને 30 અપહૃત ભારતીયોનો મુદ્દો ભૂલાઈ ગયો. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા પર આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સની ખાનગી જાણકારી ચોરવાનો આરોપ છે, જે બાદ ફેસબુક પર સવાલ ઉઠ્યા છે. તો ભારત સરકારે પણ ઝુકરબર્ગને સમન્સ પાઠવ્યું હતું, જેની સામે ઝુકરબર્ગે આ તમામ આરોપોને ફગાવી દેતા ડેટા સુરક્ષિત હોવાની બાહેધરી આપી છે. વધુમાં ઝુકરબર્ગે કહ્યું છે કે 2019ની ચૂંટણીમાં પણ આ રીતની ચોરી નહીં થાય તેવી ખાતરી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ફેસબુક ડેટા લીકનો મામલો સામે આવ્યા બાદ ફેસબુક પર જ તમામ પ્રકારના મીમ્સ અને જોક બની રહ્યા છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી કર્યા, તેની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા. વોટ્સએપના સંસ્થાપકે કહ્યું કે ફેસબુક અકાઉન્ટ બંધ કરી દેવાનું સમય આવ્યો છે, પરંતુ સામાન્ય લોકોના મનમાં એ પ્રશ્ન થયો છે કે અમારો ડેટા ચોરી કરી કંપનીઓને મળશે શું. પરંતુ આ ઘટનાને હળવાશથી લેવા જેવું નથી, કારણ કે કંપનીઓ માત્ર ડેટાની ચોરી નથી કરતું પરંતુ તમારી પણ ચોરી કરી રહ્યું છે.
નથી માત્ર ડેટા ચોરી, તમારી પર્સનલ માહિતી વેચાઈ રહી છે. માત્ર તમારી માહિતી નહીં, તમને વેચી રહ્યું છે સોશિયલ મીડિયા. તમે ગૂગલ પર કંઈ પણ સર્ચ કરો છો, તમને રસ્તો બતાવવામાં આવે છે. ફેસબુક પર તમે તસવીરો પોસ્ટ કરો છો, લોકો તમારા વિચારો વાંચીને તેને લાઈક કરે છે. તમે નાની મોટી સેલિબ્રિટી બની જાઓ છો અને તમામ સુવિધાઓ ફ્રીમાં મળે છે. તો પછી ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓની કમાણી કેવી રીતે થાય છે? આ મૂળ સવાલનો જવાબ જાણશો તો સમગ્ર મામલો સમજાઈ જશે. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના કર્મચારીઓને કરોડો રૂપિયા પગાર આપે છે. અવારનવાર નાની મોટી કંપનીઓ ખરીદી લે છે. આટલી કમાણી માત્ર એ જાહેરાતથી નથી થઈ શકતી જે સર્ફિંગ કરતી વખતે તમને જોવા મળે છે. હકીકતમાં તમે અને હું એ કાચો માલ છીએ જેને સોશિયલ મીડિયા વેચી રહ્યું છે. કેવી રીતે વેચાઈ રહ્યા છો તમે? સોશિયલ મીડિયા પર તમે જેટલા એક્ટિવ રહો છો તેટલી તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટ વધતી જાય છે. તમે શું વિચારો છો? તમારી આવક કેટલી છે? તમારો ખર્ચ કેટલો છે? તમારા વિશે તમારા માતા પિતા કરતા પણ ગૂગલ અને ફેસબુક પાસે વધુ માહિતી ભેગી થઈ જાય છે અને આ ડેટા તેઓ અલગ અલગ કંપનીઓ અને સંગઠનોને વેચે છે. દુનિયાના મોટા ઉદ્યોગપતિઓ કહેવા લાગ્યા છે, ડેટા ઇઝ ધ ન્યુ ઓઇલ, એટલે કે ડેટા એ નવા જમાનાનો તેલનો કૂવો છે. કદાચ ડેટા સેલ કરવા માંગતા હોય તો એ પણ સેલ કરી શકે, એટલે ડેટા ચોરી થઈ શકે છે. કોઈ પણ એપ્લિકેશન સુરક્ષિત છે કે નહીં એની ખાતરી કરવા માટે પરિસ્થિતિ બની શકે છે ભયંકર. તમને સરકારની આર્થિક નીતિઓ સામે પ્રશ્ન હોય, નારાજગી હોય, પરંતુ ધર્મના નામ પર થતું રાજકારણ તમને અનુકૂળ આવતું હોય, તમે એ પ્રકારની પોસ્ટ શેર કરશો, લાઈક કરશો કે તેના પર કમેન્ટ કરશો. હવે સરકારે જેમને પૈસા આપ્યા છે તે કંપનીઓ તમને એ પ્રકારની જ પોસ્ટ બતાવશે જેનાથી લાગશે કે તમારો ધર્મ સંકટમાં છે, અત્યાચાર થઈ રહ્યો છે અને તમે એ પાર્ટીને વોટ આપી દેશો. અમેરિકામાં પણ કંઈક આવું જ બન્યું. નાગરિકને શું નુકસાન થઈ શકે? તમારી માહિતી ચોરીને કોઈ તમારું શું બગાડી લેશે? જો તમે આવું વિચારતા હોવ તો સાવધ થઈ જાઓ, કારણ કે પરિસ્થિતિ તમે સમજો છો તેના કરતા વધુ ભયંકર છે. એક ઉદાહરણથી સમજો. તમે ફેસબુક પર પોસ્ટ કરો છો કે તમારા ત્યાં બાળકીનો જન્મ થયો, તમે તસવીરો પણ શેર કરી. ધારો કે સોશિયલ સાઇટે તમારો ડેટા એવી કંપનીને વેચી દીધો જે બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વસ્તુઓ બનાવે છે. હવે તમારી વોલ પર એવી જાહેરાતો આવવાની શરૂ થઈ જશે કે તમે ફલાણું ઇન્જેક્શન નહીં લગાડો તો તમારા બાળકને ગંભીર બીમારી થઈ શકે છે. તમે જાહેરાત પર વિશ્વાસ કરીને જે તે દવા ખરીદી લેશો. બની શકે કે કોઈ કંપની આ રીતે જેની જરૂર નથી તેવી માંગ ઊભી કરી શકે. એવું પણ બની શકે કે આ કોઈ દવા બાળકો પર ટેસ્ટ કરવા માટેનો પ્રોજેક્ટ હોય. ડેટા ચોરી કરીને આવી કંપનીઓ કરોડો રૂપિયા કમાઈ લે છે અને તમને જાણ સુદ્ધા પણ નથી થતી. ફેસબુક પર દરેક વ્યક્તિ પ્રિયા પ્રકાશ લખી રહી છે, બાદમાં વિરાટ અને અનુષ્કાની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે. આવું તમે વિચારતા હોય તો તમે ખોટા છો. તમે જે પ્રકારની માહિતીમાં રસ લો છો સોશિયલ મીડિયા તમને માત્ર એ જ માહિતી આપે છે. એટલે કે જો તમે હિન્દુત્વમાં રસ ધરાવો છો તો તમને એવી જ પોસ્ટ વધુ પ્રમાણમાં જોવા મળશે જે હિન્દુત્વની તરફેણ કરતી હશે. કડવી હકીકત તો એ છે કે સોશિયલ મીડિયાની ક્રાંતિની આ વાતો એ માત્ર એક ભ્રમણા છે. આપણે બધા જ આપણા જાતને નાના મોટા દુકાનદારોને વેચી રહ્યા છીએ. એટલે ભલાઈ એમાં છે કે તમે 70 વર્ષ બાદ કેવા દેખાશો તે લાલચમાં ન પડો.
તમારી ખુશી, તમારા દુઃખ, તમારી પ્રગતિ અજાણ્યા લોકોની સાથે શેર ન કરો. સોશિયલ મીડિયાની ભ્રામક દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં જીવતા શીખો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સોશિયલ મીડિયા પર થઈ રહેલી આ ડેટા ચોરીથી ડરવાની જરૂર નથી, કેવી રીતે બચશો તમે તેના વિશે આપને જણાવીશું બ્રેક બાદ. વેલકમ બેક. આગળ વાત કરીએ તો શું ફેસબુક પર તમારી માહિતી કોઈ ચોરી કરી રહ્યું છે? શું તમે પણ સોશિયલ મીડિયાની આ માયાજાળમાં ફસાઈ રહ્યા છો? સવાલો અનેક છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ ડેટા ચોરીથી બચવું કઈ રીતે. ડેટા ચોરીથી કેવી રીતે બચશો? કેવી રીતે સુરક્ષિત રાખશો તમારો ડેટા? સોશિયલ મીડિયામાં મોટા પાયે થઈ રહી છે ડેટા ચોરી. જો તમે તેનાથી અજાણ છો તો થઈ જજો સાવધાન. સોશિયલ મીડિયાની આ દુનિયામાં આજકાલ લોકોની પર્સનલ માહિતી ચોરી કરવાનો ખૂબ જ પ્રયાસ થઈ રહ્યો છે, જે મુદ્દે હાલ કોંગ્રેસ અને ભાજપ સામ સામે આરોપ લગાવી રહ્યા છે. તેમાં ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે જે કંપની લોકોનો ફેસબુક ડેટા ચોરી કરે છે તેની મદદ કોંગ્રેસે લીધી છે. તો બીજી બાજુ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે આવી કંપનીની મદદ ભાજપ પણ લઈ ચૂકી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ફેસબુકમાં ડેટા ચોરી કેવી રીતે થાય છે? તમારી માહિતીનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે? શું તમે જાતે જ તમારી માહિતી શેર કરી રહ્યા છો? આજકાલ ફેસબુક પરથી માહિતી ચોરી કરવાનો એક પ્રકારે બિઝનેસ ચાલી રહ્યો છે, જેનો શિકાર તમે પણ બની શકો છો અથવા તો બની પણ ગયા હશો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડેટા ચોરીનો જે આક્ષેપ ચાલી રહ્યો છે, આપને જણાવી દઈએ કે ફેસબુક પર આજકાલ અમુક સવાલો પૂછવામાં આવે છે કે જેની સાથે એક લિંક પણ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે કયા નશાથી પ્રભાવિત છો? તમારા લગ્ન કેવી રીતે થશે? આવા સવાલના જવાબ મેળવવા માટે સ્વાભાવિક છે કે તમને જાણવાની ઈચ્છા થશે અને તમે આવી લિંક પર ક્લિક કરી દો છો અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ પણ કરતા હોવ છો. જ્યારે તમે આવી કોઈ લિંકમાં આગળ વધો છો ત્યારે આખરે તમને જણાવવામાં આવે છે કે આ વેબસાઇટ તમારો ફોટો, ઈમેલ એડ્રેસ એક્સેસ કરશે, અને છતાંય તમે આવા મેસેજને જોયા વિના જ આગળ વધી જાઓ છો, જે બાદ તમને જે જવાબ મળશે તેનાથી તમને સંતોષ થશે. પરંતુ વાસ્તવમાં તમારો પર્સનલ ડેટા ચોરી થઈ જાય છે અને તમે જાતે જ સામેવાળાને માહિતી આપી રહ્યા છો. તો હવે આપને એ પણ જણાવી દઈએ કે તમારી ચોરી થયેલી માહિતીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે. આ બાબતે સાયબર એક્સપર્ટનું શું માનવું છે? ચોરી થયેલી માહિતીથી તમારા નામ પર ફેક આઈડી બની શકે છે. એટલું જ નહીં, તમારા નામ પર ગુનાહિત પ્રવૃત્તિ પણ થઈ શકે છે. આ પ્રકારના જોખમથી બચવા માટે જરૂરી છે કે તમે જેને જાણતા ન હોય તેને ફ્રેન્ડ ન બનાવો. લિમિટેડ પ્રોફાઇલને અનેબલ કરી દો જેથી તમારી અંગત માહિતી કોઈ ચોરી ન શકે. ફ્રેન્ક એપ્લિકેશન પર ક્લિક ન કરો. અને સૌથી મહત્વની વાત તો એ છે કે ક્લિક કરતા પહેલા વિચાર કરો, તમે 70 વર્ષે કેવા દેખાશો, કે તમારા લગ્ન કેવી રીતે થશે, કે પછી તમારો સૌથી નજીકનો મિત્ર કોણ છે તે કોઈ જ સોશિયલ મીડિયા ક્યારેય જણાવી શકે નહીં. આ પ્રકારના પ્રેન્ક તમને ઘડીભર માટે આનંદ આપી શકે છે, પરંતુ ભવિષ્યમાં તે તમારી મુશ્કેલી પણ વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.